દીવમાં કોરોના વાયરસને લઈને મજૂર વર્ગના લોકોને આવતી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખી દીવ પ્રશાસન દ્વારા દીવમાં કામ કરનાર મજૂર વર્ગને રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું. વૈશ્વિક કોરોના મહામારી કોવિડ-19ને જોતા દમણ દીવ અને દાદરા નગર હવેલીના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શન અને તેમના નિર્દેશનમાં દીવ જિલ્લામાં કોરોનાને રોકવા માટે દીવ પ્રશાસન દ્વારા પ્રભાવી નિર્ણયો લેવામાં આવ્યા છે, જેને લઈ આજે દીવ સંપૂર્ણ લોકડાઉન જોવા મળી રહ્યું છે. સમગ્ર દેશમાં લોકડાઉનની મોટી અસર મજૂર વર્ગ પર જોવા મળી રહી છે. આજે દેશના ઘણા પ્રદેશોમાં મજૂર વર્ગ પલાયન થતું જોવા મળી રહ્યું છે, ત્યારે પ્રશાસક પ્રફુલભાઈ પટેલનો પ્રયત્ન એવો છે કે કોરોના વાયરસની મહામારીને રોકવાના પગલે પ્રશાસનમાં કાર્યરત મજૂરો અને તેમના પરિવારના સભ્યોને જીવન જરૂરિયાતની વસ્તુઓ મળતી રહે અને તેમનું જીવન નિર્વાહ વ્યવસ્થિત ચાલી શકે. પ્રશાસક પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શન અને દિશા નિર્દેશનમાં દીવ જિલ્લા કલેક્ટર શ્રીમતી સલુની રાય, એસપી હરેશ્વર વિશ્વનાથ સ્વામી, ડેપ્યુટી કલેક્ટર હરમિંદરસિંહ, જિલ્લા પંચાયત ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર વૈભવ રિખારી, પીડબ્લ્યુડી એક્ઝિક્યુટિવ એન્જિનિયર ગોપાલ જાદવ, ઇજનેર મુકેશ ગોહિલ, અશ્વિન શાહ, પીએસઆઈ ભરત પરમાર, ફૂડ ઇન્સ્પેક્ટર રોહિત સોલંકી સહિતના અધિકારીઓ અને પોલીસ કર્મીઓના વરદ હસ્તે દીવ હોટલ એસોસિએશન અને ફિશરીઝ સોસાયટીના સહયોગથી દીવના કેવડી ખાતે એજ્યુકેશન હબ જલંધર સર્કિટ હાઉસ, દીવ ખોડીદાર બીચ નાગવાજ, આઈએનએસએસ ખુકરી દીવ તેમજ વણાકબારા જેવી જુદી જુદી કન્સ્ટ્રક્શન સાઇટ પર મજૂરોને 5 કિલો ચોખા, 2 કિલો લોટ, 1 કિલો દાળ, ખાંડ, નમક અને તેલની કીટનું વિતરણ કરવામાં આવ્યું. આ કીટ દીવ હોટેલ એસોસિએશન અને કિશરીજ એસોસિએશનની સહાયથી વિતરણ કરવામાં આવી હતી. આ પ્રસંગે દીવ જિલ્લા કલેક્ટર શ્રીમતી સલુની રાયે કોન્ટ્રાક્ટરોને જણાવ્યું હતું કે કોઈ પણ મજૂરોનો પગાર કાપવો નહીં અને કોઈ પણ મજૂરોને કોઈ સમસ્યા હોય તો તેનું જલ્દી નિવારણ કરવું તે માટે દીવ પ્રશાસન કટિબદ્ધ છે. મીનાક્ષી ગઢવી, ZSTV, દીવ. जितने भी माइग्रेंट लेबर हैं, कंस्ट्रक्शन वर्कर्स हैं और ऑटो रिक्शा वाले हैं, जिन भी लोगों की डेली वेज से आमदनी होती है, तो उन लोगों की सहायता के लिए आज दीव प्रशासन की तरफ से यहाँ पे राशन की किट्स बांटी गई है, जो कि CSR के अंडर यहाँ की होटल एसोसिएशन और फिशरी एसोसिएशन की मदद से ये किट्स का प्रोक्योरमेंट किया गया है. और इन किट्स में इनके लिए 5 किलो चावल, 2 किलो आटा, 1 किलो दाल, चीनी, नमक, तेल, सब चीज़ें इनको फ्री ऑफ कॉस्ट दी गई हैं, ताकि जो भी यहाँ पे वर्कर्स हैं उनको किसी भी तरह की कोई फाइनेंशियल सिचुएशन ना आए. और साथ ही साथ जो भी इनके एम्प्लॉयर्स हैं उनको भी 5 अप्रैल तक का टाइम दिया गया है कि इनकी डेली वेज इनको क्रेडिट कर दी जाए और किसी